નમસ્કાર. 14 જાન્યુઆરી, આજનો દિન મહિમા આલ્બર્ટ સ્વાઇટ્ઝર. વિજ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે જાણીતા એવા આલ્બર્ટ સ્વાઇટ્ઝરનો જન્મ તારીખ 14 જાન્યુઆરી 1875 ના રોજ જર્મનીમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતનો ખૂબ શોખ હતો. આલ્બર્ટે પેરિસની વિશ્વવિદ્યાલયોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી તત્વજ્ઞાન, ધર્મમીમાંસા અને સંગીત એમ 3 વિષયોમાં પીએચડીની ડિગ્રી મેળવી. શિક્ષણ પૂર્ણ કરી તેમણે ધર્મોપદેશક તરીકે કામ કર્યું. ડોક્ટર બની લોકોના રોગો નિવારવા માટે કૃતનિશ્ચયી બનેલા આલ્બર્ટ સાધનામાં લીન થઈ ગયા અને પુસ્તકોમાં ડૂબી ગયા. 7 વર્ષના પરિશ્રમ બાદ ડોક્ટર બન્યા. એમને હૈયે આફ્રિકાની ભૂમિ અને એ ભૂમિના પુત્રો માટે ભારોભાર પ્રેમ હતો. ગાંધીજીની માફક તેઓ વિજ્ઞાન પર અવલંબિત પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રખર વિરોધી હતા. એમના જીવન દર્શનમાં શારીરિક કે ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક સુખનો પણ સમાવેશ થાય છે. એમના ચિંતનમાં નિરાશાનો સૂર જરૂર સાંપડે છે, છતાંય અદમ્ય સ્ફૂર્તિથી ભોળી પ્રજા વચ્ચે રહીને એની સાર સંભાળ લીધી છે. જિંદગીના છેલ્લા 30 વર્ષ માનવ સેવામાં જ સમર્પિત કરી તેઓ વ્યક્તિ માટે સંસ્થાનો પ્રતીક બની ગયા હતા. ઈસવીસન 1953માં જ્યારે એમને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમણે કહ્યું હતું, સાચી શક્તિ કદી ગાજતી નથી, એ તો સૌમ્ય સરિતાના શીતળ પ્રવાહની માફક કાંઠે આવેલા સૌને શાંતિ અને સ્ફૂર્તિ આપે છે. ઈસવીસન 1965માં તેમનું અવસાન થયું.